રાજકોટના લક્ષ્મીનગર શેરી નંબર 6 માં રહેતા આદિત્ય વાઘેલાના ઘર પર ગઈ મોડી રાત્રિના લુખ્ખા તત્વોએ દારૂની અને સોડાની બોટલના ઘા કર્યાનો વિડિયો વાયરલ થયો. ઘરની મહિલા ઉપર પણ હુમલો કર્યો હતો. આજુબાજુના પાડોશીઓના ઘરની બારીઓ પર બોટલોના ઘા કરતા બારીઓ તોડી હતી. અરજદારે માલવ્યાનગર પોલીસમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી. સાત મહિના અગાઉ ગાડી અડી જવા જેવી નજીવી બાબતે ઝઘડાનું મૂળ કારણોસર હાર્દિક ભરવાડ, સાવજ પરમાર, પ્રતાપસિંહ જાડેજા સહિત 10 જણાની ટોળકીએ પીધેલી હાલતમાં હુમલો કર્યાનું ફરિયાદીએ જણાવ્યું હતું. ત્યારે સોડાની બોટલોના ઘા કર્યાનો વિડિયો હાલ તો વાયરલ થયો છે. હું આદિત્ય વાઘેલા, લક્ષ્મીનગર સ્ટ્રીટ નંબર 6 નો રહેવાસી. આજથી 6-7 મહિના પહેલાં મારે લુખ્ખા તત્વો સાથે ગાડી અથડાવવા બાબતે મેટર થયેલ હતી. તે બાબતનું સમાધાન થઈ ગયેલું હતું, પણ તો પણ કાલ રાતે આવીને એ લોકો નશામાં એ બાબત ઉખેડી અને કાલ રાતે મને મારે માર્યો અને મારા ઘર ઉપર કાચની બોટલું ને એવું બધું મારેલ છે. તેમનું નામ હાર્દિક સભાડ, પ્રતાપ જાડેજા અને સાવન પરમાર 3 જણા આવ્યા હતા અને તેની ભેગા બીજા 10-12 જણા હતા. ટોટલ 15 જૂથ આવીને મારા ઘર ઉપર વાર કર્યો છે. મારા મમ્મીને ને મારા કાકીને ને બધાને લાગેલ છે. હવે આ પોલીસને અમે કાલ રાતે અરજી દીધી છે, તો પણ એ લોકો એક્શન નથી લેતા. પોલીસે અમને એમ કીધેલું હતું કે અમે એક્શન લેશું, બટ હજી સુધી એક્શન લીધેલ છે નહીં. આ અમારું પ્રોટેક્શન હજી નથી આવેલું અને હજી અમને મેસેજ કરીને ડરાવની ધમકાવણી આપે છે. તો હવે અમારે શું કરવાનું? અમે ડરી ગયેલ છીએ, બધા ઘરના બધા ડરી ગયેલ છે. હજી આ લોકો અવારનવાર આવી રીતના કરશે તો અમારે શું કરવાનું? પોલીસ પ્રોટેક્શન અમારે જોઈએ છે,